અરવલ્લી જિલ્લાના યાત્રાધામ એવા શામળાજી ખાતે ગુજરાત સરકાર દ્વારા 2 દિવસીય શામળાજી મહોત્સવ યોજાયો. અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે ગુજરાત સરકાર દ્વારા 2 દિવસીય શામળાજી મહોત્સવ ઉજવાયો હતો. દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મહોત્સવમાં જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકાર, DDO અનિલ દંબેલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રણવીરસિંહ ડાભી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર હાજર રહ્યા હતા. 2 દિવસીય કલા મહોત્સવમાં રાજ્યમાંથી જુદા જુદા કલા વૃંદે ભાગ લીધો હતો, જેમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાયો હતો. શામળાજી મહોત્સવમાં જુદા જુદા રાજ્યમાંથી આવેલા કલા વૃંદોએ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. દેવાંગ ચૌધરી, ZSTV, અરવલ્લી. આજે જે 2 દિવસનું મહોત્સવની ઉજવણી આજે શરૂ કરવામાં આવી રહી છે, જેમાં બહુ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત છે. તમામ લોકોમાં એક ઉત્સાહ છે કે શામળાજી મહોત્સવ જે સરકારનો અભિગમ છે એમાં ભાગ લઈએ અને એમાં રજૂ થતી તમામ સાંસ્કૃતિક કૃતિઓ નિહાળવા માટે લોકો ખૂબ જ ઉત્સુક છે. આમાં ટ્રસ્ટનો પણ જે સહકાર મળ્યો છે એના માટે ટ્રસ્ટનો પણ ખૂબ ખૂબ આભાર છે. સાથે જ સરકારી આ શામળાજી મહોત્સવનો તમામ નાગરિકોને હું ખાસ અપીલ કરું છું કે આજે અને આવતીકાલે 2 દિવસનો કાર્યક્રમ છે એમાં ચોક્કસ જોડાવ છો. આજે મહાસુદ પૂર્ણિમા છે, વસંત ઋતુની શરૂઆત થઈ ચૂકેલી છે. વસંત ઋતુ જ્યારે શરૂઆત થાય એટલે વસંતોત્સવ તરીકે શામળાજી મહોત્સવની છેલ્લા 5 વર્ષથી ગુજરાત સરકાર મારફતે ઉજવણી થતી હોય છે. આની અંદર જુદા જુદા ગુજરાતના કલાકારો ભાગ લેતા હોય છે અને આ લોક સંસ્કૃતિ મારફતે અહીંના પ્રજાજનોને આનંદ પ્રમોદ થકી એમની જિંદગીની અંદર પણ વસંત ઋતુનું મહત્ત્વ અને વસંતોત્સવ જેવી એમની જિંદગી બની રહે તેવી ભગવાન શામળાજીને પ્રાર્થના કરીએ છીએ.